આ રીતના એક એકમ પદ્ધતિ માંથી બીજી એકમ પદ્ધતિ માં જવાનું થાય તો આવડે? હા હા સર. ચાલો એના પછી બીજી વાત હતી આપણી પાસે અહીંયા પારિમાણિક સૂત્ર ની યથાર્થતા ચકાસ. યથાર્થતા ચકાસવું મતલબ શું? તો કે આપેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ ચેક કરવું. બરાબર, આપેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ ચેક કરવું. તો દાખલા તરીકે હું લઈ લો કે બરાબર 1/2 mv². ચલો મારે આ ચેક કરવું છે કે આપેલું સૂત્ર છે આ ગતિ ઉર્જા બરાબર એ સાચું છે કે ખોટું છે, આ મારે ચેક કરવું છે. હવે પહેલા મને કોઈ એમ કહો કે ગઈકાલ આપણે ઉર્જા નું સૂત્ર શીખી ગયા હતા પારિમાણિક સૂત્ર, એનું સૂત્ર શું હતું? M1 L2 T minus M was L2 T minus M1 L2 T minus 2 minus 2. ચાલો હવે આ 1/2 છે ને, 1/2 અડધો, એને કોઈ પરિમાણ ન હોય. બરાબર, સંખ્યા અડધો હોય, બે હોય, ટૂંકમાં એવું યાદ રાખો તમે, સંખ્યાને કોઈ પરિમાણ હોય નહીં. યાદ રહેશે, સંખ્યાને કોઈ પરિમાણ ન હોય એટલે એને કાઢી નાખવાનું. તો એના પછી કોણ છે? એમ છે. બરાબર, એના પછી એમ છે. એમ એટલે શું? દળ. દળ નો શું લખાય સૂત્ર જોવો તો? દળ ને દળ નું પારિમાણિક સૂત્ર શું થાય? M1 પછી V એટલે શું? વેગ નું પરિમાણિક સૂત્ર શું થાય? L1 T minus 1 L1 T minus 1 એનો સ્ક્વેર થાય M1 T minus 1 L1 T minus 2, એનો સ્ક્વેર થયો ને. તો આને આપણે લખી શકીએ M1 L2 T minus 1 બાજુ પણ એવું થઈ ગયું M1 L2 T minus 2. બંને બાજુ કેવા છે? LHS બરાબર RHS છે. હા કે નથી? છે છે. હા સર. બરાબર, 4-5 જણાના વિડીયો ઓન છે, બાકી બધાએ પણ બધી લા. વાંધો નહીં, તમે જલસા કરો, તમે તમારે મોજ કરવાના. બધું જ ઓપરેટ થાય છે, મેં કીધું તમને. તમારા માટે અમે બધું કરવા તૈયાર છીએ, નાના છોકરા કેમ કાળું ટપકું કરતે, આની નજર ન લાગે કોઈ. ચાલો આ એક સૂત્ર થયું, હવે બીજું સૂત્ર.
માની લો કે કોઈ બીજું એક સૂત્ર છે ગમે તે સૂત્ર લઈ લો દાખલા તરીકે આપણે હમણાં કીધું એ પ્રમાણે f બરાબર ma રેડી પછી તમે હા બીજું એક ખાસ છે ને તમે નવમા ધોરણમાં કંઈક ભણીને આવ્યા હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ છે એવું કંઈ v બરાબર v0 પ્લસ 80 x બરાબર v0t પ્લસ 1 half 80 સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax આવું કંઈ શીખાતા એનો સરવાળો કે બાદબાકી ક્યારે થાય તો કે જ્યારે એના પરિમાણ સમાન હોય ત્યારે કોઈ પણ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી ક્યારે થાય કે જ્યારે તેમના પરિમાણ કેવા હોય સમાન હોય આ નોંધ યાદ રાખવી શું નોંધ કહું છું કોઈ પણ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે તેમના પરિમાણ કેવા હોય સમાન હોય તેમના પરિમાણ સમાન હોય દાખલા તરીકે જો હું a પ્લસ b કરું ધારો કે a પ્લસ b તો એનું જે પરિમાણ હોય ને પારિમાણિક સૂત્ર એ કોનું થવું જોઈએ બી નું થવું જોઈએ જો બંને સેમ થાય ને તો જ એનો સરવાળો કે બાદબાકી થાય નહીં તો ના થાય યાદ રાખજો દાખલા તરીકે કોઈ સૂત્ર આપ્યું છે હવે એ સૂત્રની અંદર આપણને એવું આપ્યું ટી માઇનસ એ અને તમને એમ કે એનું પારિમાણિક સૂત્ર શું થાય એનું પારિમાણિક સૂત્ર શું થાય તો જે પારિમાણિક સૂત્ર કોનું હોય ટીનું હોય એ જ પારિમાણિક સૂત્ર કોનું થાય એનું થાય સમજ પડે છે હા કે ના હા કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી ક્યારે થાય કે જ્યારે તેના પરિમાણ કેવા હોય સમાન હોય જો આ પેલું સમીકરણ જો v બરાબર v0 પ્લસ 80 છે ચાલો આપણે એને અલગથી લખીએ માની લો કે મેં લીધું v બરાબર v0 પ્લસ 80 બોલો આ v એટલે શું પેલો v એટલે v એટલે શું થાય વેગ વેગ થાય આ v0 એટલે શું પ્રારંભિક વેગ અથવા શરૂઆતનો વેગ એવું આવતું હતું કઈ કે આવ્યું હશે આ અંતિમ વેગ રેડી હવે a ઇન્ટુ t a એટલે શું ક્ષેત્રફળ કેપિટલ a એટલે ક્ષેત્રફળ થાય પ્રવેગ પ્રવેગ એ એટલે શું પ્રવેગ આ ટી એટલે શું સમય પ્રવેગ નું સૂત્ર આમ લખાય પ્રવેગ બરાબર વેગ ના છેદ માં સમય આમાંથી હું વેગ ને કરતા બનાવું તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય થાય તો જોઈ લો તો અહીંયા આ વેગ છે આ પણ શું છે વેગ છે ને આ પણ શું છે વેગ તો બધાના મતલબ સરવાળો થયો તો
બધાના પારિમાણિક સૂત્ર કેવા છે સર સમાન અલગ અલગ છે સમાન સરખા છે ને તો જ એનો શું થાય સરવાળો જો એ વસ્તુ ન હોત તો આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું હોત બોલો સમાન 4-2 બરાબર જો આ વસ્તુ સાબિત ન થઈ હોય કે બધા જ સૂત્રના પરિમાણિક સૂત્ર સમાન આવે મતલબ બધા જ પદ પહેલું બીજું ત્રીજું ગમે તે પદ લો દાખલા તરીકે જો બીજું સૂત્ર તો તમારી પાસે x બરાબર v0t plus 1/2 at x square આ x એટલે સ્થાનાંતર ગણો કે અંતર ગણો બરાબર v0 into t વેગ ગુણ્યા સમય તમારા પાસે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો અંતર બનાવો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખાય આઈ ગયા v0t આ પણ શું કહેવાય અંતર જ કહેવાય પછી આવ્યું જો હાફ at square એમાં હાફ ને કોઈ પરિમાણ હોય નહીં એ એટલે પ્રવેગ પ્રવેગ નો એકમ શું થાય વેગ ના છેદ ના સમય એક તો સૂત્ર થયું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર સે મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર ટી સ્ક્વેર એટલે ગુણ્યા સેકન્ડ સ્ક્વેર થાય સેકન્ડ સ્ક્વેર ઉડી ગયા તો વધ્યું શું મીટર મીટર આ મીટર એટલે અંતરનો એકમ કહેવાય હા હા આ પણ શું થયું અંતર જ થયું ને ઉતરે છે દિમાગમાં હેલો ખ્યાલ આવે છે ભાઈ હા સર એટલે કોઈ પણ ભૌતિક રાશિ હોય એના પારિમાણિક સૂત્રનો શું થાય હંમેશા સરવાળો થાય કે બાદબાકી થાય તો એ ક્યારે થાય કે જ્યારે તેમના પરિમાણ કેવા હોય સમાન કે અલગ અલગ સમાન 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 ક્લિયર ગમે તેને પૂછું તો આવડે હવે ચાલો આ બીજી વાત છે આપણી બરાબર કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિ છે તેના પારિમાણિક સૂત્ર આપેલું સૂત્ર જે છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ આપણે ચેક કરવું હતું તો એને કહેવાય એની યથાર્થતા ચકાસ બરાબર શું ચકાસવું યથાર્થતા તો યથાર્થતા આપણે ચકાસી લીધી અહીંયા તો આપણને ખબર પડી કે આપેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે પછી ખોટું છે ઓકે હવે વાત ત્રીજાની છે આપણી પાસે ત્રીજો ઉપયોગ શું છે કે ત્રીજો ઉપયોગ એવો છે ભાઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે શું કરી શકાય સંબંધ ચકાસી શકાય ચાલો એક ભૌતિક રાશિનો આપણે બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ ચકાસવો છે ખાસ અગત્યની આ પણ વસ્તુ છે ત્રણ માર્ક્સમાં અથવા તો ચાર પાંચ માર્ક્સની અંદર પ્રશ્નમાં દાખલાના સ્વરૂપમાં પણ પૂછી શકાય એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ ચકાસી શકાય અથવા તો જાણી શકાય રેડી દાખલા તરીકે જો તમને એમ કહી દે કે આપેલા વાહક તારમાંથી V
विद्युत प्रवाह पसार थाय विद्युत प्रवाह पसार थाय त्यारे उत्पन्न थती उष्मा ऊर्जा एच ए विद्युत प्रवाह आय वाहक तार नो अवरोध आर अने समय टी पर आधार राखे छे तो उष्मा ऊर्जा नु सूत्र मेळवो આ રીતનો આપણને પ્રશ્ન આપી દીધો માની લો હવે તમારે શું ચેક કરવાનું તો રકમની અંદર પહેલું તમારે એ ચેક કરવાનું કે ભાઈ ઉષ્મા ઉર્જા છે કોણ કોના ઉપર આધાર રાખે અહીંયા ઉષ્મા ઉર્જા શું કરે છે બોલો ઉષ્મા ઉર્જા કોના ઉપર આધાર રાખે નીચે લખવાનું ચલે છે વાહક તાર નો અવરોધ કેટલો આર ભેગા કરતો આઈ આર અને ટી એમાં જે પહેલું હોય ને પહેલું એની એક હાથ લઈ લેવાની બીજાની બી લઈ લેવાની ત્રીજાની કેટલી લઈ લેવાની સી પેલાની કેટલી લેવાની એ એ આઠ બી અને ત્રીજાની સી સી ચાલ હવે ચલે છે ને કાઢી નાખીએ આ ચલે છે ને કાઢી નાખીએ એટલે અચળાંક મૂકવો પડે ધારો કે અચળાંક મૂકો આપણે કે આઈ ની એ આર ની બી ટી ની સી અને માપી દીધું સમીકરણ નંબર પારિમાણિક સૂત્ર લખવાનું છે ચાલો બંને બાજુ એ પારિમાણિક સૂત્ર લખીએ બંને બાજુએ પારિમાણિક સૂત્ર લખતા ચાલો એચ એટલે ઉષ્મા ઉર્જા ઉર્જા નું બોલો તો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ઓકે ઇઝ ઇક્વલ ટુ કે આઈ એટલે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ એ પોતે મૂળભૂત રાશિ હતી તેનું પરિમાણ બીજા ઉપર ના આધારે કે પોતાનું પોતાના ઉપર જ આધાર રાખશે ઓકે વચ્ચે આવ્યું છે અવરોધ આર હવે અવરોધ આર છે ને તો એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું પડશે હવે એ કઈ રીતના બનશે તો તમે જો અવરોધ આર છે ને એના માટે તમે દસમામાં આવું ભણ્યા હતા V બરાબર IR હા સર હા સર V બરાબર IR ઓહમનો નિયમ હતો ઓહમનો નિયમ આમાંથી હું આર ને કરતા બનાવું તો આર બરાબર વી ના છેદમાં આઈ થાય આઈ નું પારિમાણિક સૂત્ર મને આવડે છે પણ વી નું આવડતું નથી તો વી એનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે તમે દસમા માં એક આવું પણ ભણ્યા હતા વી બરાબર ડબલ્યુ બાય ક્યુ આવ્યું તું ઉર્જા અથવા તો કાર્યના છેદમાં વિદ્યુત ભાર
हाँ विद्युत स्थितिमान की व्याख्या बना था कि भई एकम धन विद्युत भार ने अनंत अंतरे थी आपेला बिंदुए लावा माटे विद्युतीय क्षेत्र ने विरुद्ध दिशा में कार्य करवू पड़े छे जे कई कार्य करो ए कार्य कई तो के विद्युत स्थितिमान ना तफावत स्वरूपे संग्रह થઈ જાય तो v बराबर w ना छेद में q w એટલે कार्य बोलो कार्य નું પરિમાણિક સૂત્ર m1 l2 t minus 2 कार्य નું ગણો કે ઊર્જા નું ગણો સેમ જ આવશે छेद में q तो 10માં મે હજુ એક સૂત્ર આવું બેણા હતા q બરાબર it યાદ કરો 10મું ધોરણ i બરાબર q / t તો એના પરથી q બરાબર it i એટલે એમ્પિયર એટલે a1 t1 લખાય આવું ચાલો તો m1 l2 t minus 3 a minus 1 આ કોનું સૂત્ર થયું અવરોધનું અવરોધનું નહીં ખાલી કોનું થયું v નું થયું v નું હવે આપણે અવરોધનું જોઈએ છે તો અવરોધનું સૂત્ર મેળવવા માટે આપણી પાસે આવું છે r બરાબર v ના છેદમાં i તો v નું મેકુ m1 l2 t minus 3 a minus 1 એના છેદમાં a1 આવે m1 l2 t minus 3 a minus 2 લખાય હા હા સર ચલો મૂકી દો અહીંયા ઉપર m1 l2 t minus 3 a minus 2 એની કેટલી ઘાત થશે b ઘાત રેડી હવે કોણ છે ત્રીજું સમય તો સમય ની કેટલી ઘાત થાય અહીંયા કેટલી છે સમય ની c તો t1 એની કેટલી ઘાત c ઘાત ચાલો હવે કાઉન્ટ છૂટા પાડી દઈએ m1 l2 t minus 2 k એની a ઘાત લખાય m ની કેટલી લખાશે b l ની 2b t ની minus 3b a ની minus 2b અને t ની કેટલી c હવે સરખા સરખા હોય ને એને ભેગા કરી દો m વાળા કેટલા છે અહીંયા આખા પદમાં જમણી બાજુએ એક જ છે તો એની b ઘાત l વાળા કેટલા છે એક જ છે 2b ટી વાળા કેટલા છે ભાઈ બે તો કેટલી ઘાત લખાશે 2bc ના માઇનસ 3b પ્લસ 3bc આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય આકેના બોલો સર એ ની કેટલી લખાશે માઇનસ 2 એ માઇનસ 2 એ માઇનસ 2 એ માઇનસ 2 બી રેડી ચાલો ડાબી બાજુ જો એમ જો ડાબી બાજુ શું છે m1 l2 d ની કેટલી ઘાત છે માઇનસ 2 અહીંયા છે જો અહીંયા a પણ છે તો અહીંયા a ની 0 લખી દો ચાલે હા બરાબર a ની કેટલી લખી દઉં 0 કા ચાલે ને હા ચાલો બંને બાજુ તમારે પરિમાણ સરખાવવાના છે પરિમાણ સરખાવતા નહીં ભણવું ભાઈ નહીં ભણવું નહીં મારા સાથે
કેમ નેટ વહી ગયું વર્ષા દેવો હલો ચાલો બંને બાજુ શું કરો પરિમાણ સરખાઈ દો તો બંને બાજુ પરિમાણ સરખાવશો તો એમ ની કેટલી ઘાત અહીંયા એમ ની કેટલી છે પછી ટી ની કેટલી સોરી કાત લેવાની ચાલો પછી એની કેટલી એની ઝીરો સામે કેટલી છે a માઇનસ 2b રેડી અહીંથી તમને b ની વેલ્યુ મળી ગઈ આમાં સેમ જ આવશે હવે અહીંયા જો હું આમાં b ની વેલ્યુ એડ કરી દો અહીંયા તો 0 બરાબર a માઇનસ 2 ઇન્ટુ 1 લખાય તો a બરાબર કેટલા લખાય 2 લખાય ચાલો હવે અહીંયા b મૂકી દો માઇનસ 2 બરાબર માઇનસ 3 b બરાબર કેટલા આવ્યા છે 1 પ્લસ c આ માઇનસ 3 બરાબર ની પહેલી બાજુ જાય તો 3 માઇનસ 2 બરાબર કેટલા 1 c c બરાબર કેટલા 1 1 તો a b અને c ત્રણે ત્રણ ની કિંમત મળી ગઈ ને તો લખવાનું અહીંયા a b અને c ની કિંમત સમીકરણ 1 માં મુકતા રેડી ચાલો સમીકરણ 1 શું હતું આપણું જોઈ લો ઉપર હા h બરાબર k બરાબર i ની a i r ની b t ની c ચાલો એ લખી દે પાછું અહીંયા h બરાબર k i ની a r ની b અને t ની c ચાલો i ની કેટલી ઘાત a a બરાબર કેટલા છે 2 2 કેટલી 1 1 અને t ની પણ કેટલી 1 1 તો સૂત્ર આવું થઈ ગયું h બરાબર k i સ્ક્વેર r t હવે કે તો શું હતો અચળાંક હતો ને આપણે ધાર્યો હતો તો એની જગ્યાએ હું પાછું લઈ લો ધારો કે k બરાબર 1 હોય તો h બરાબર i સ્ક્વેર r t આવું તો આવું સૂત્ર દસમા માં ક્યાંય હા h બરાબર i સ્ક્વેર r t આવડશે તો આ શું થયું આપણું એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ ચેક કર્યો આપણે સમજ પડી આ કેનાનો વિડિયો મૂકી દો તને ના સર કોણ બોલ્યો કોણ બોલ્યો ફરીવાર બોલ ના સર હું હા આ તને કેમ ખબર ન પડી તે વિડિયો કેમ પેલા બંધ રાખી મને કે ઈ તો સર નેટવર્ક નો તો આવતો હે હમણાં હમણાં તો આવતું હતું સવારે થોડી આ પેલા તો આવતું હતું એ પાછું વચ્ચે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું એવું બારો ને તો જોઈન્ટ તો ન થયો પાછો રિટર્ન જોઈન્ટ થયો તો રિટર્ન તો તો સર અહીંયા મને બતાવ્યું કે મને તેવું ન બતાવ્યું કે સુજલ ઇઝ વેઇટિંગ
કરું તો છો તો તો આમાં હોતે નહીં. સારું સારું જો હવે ફરી વાર જો પેલું શું કામ કરવાનું? પહેલું એક જ કામ, તમને રકમ આપ્યું હશે કે આ ભૌતિક રાશિ છે એ આના આના ઉપર આધાર રાખે છે, બરાબર? તો અહીંયા શું લખ્યું છે આપણે કે ઉષ્મા ઉર્જા છે એ કોના કોના ઉપર આધાર રાખે? બોલતો જાજે. વિદ્યુત પ્રવાહ, વાહક અવરોધ અને સમય. હા, તો જેના ઉપર આધાર રાખતું એને ચલે છે એમ લઈ લેવાનું. હા સર. પછી બધાને આ ત્રણે ત્રણ ને શું કરી દીધા આપણે? ભેગા કરી દીધા. પેલાની કેટલી ઘાત લેવાની? એક ઘાત. બીજાની? બે. ત્રીજાની? સી. હવે જો ચલે છે ને કાઢી નાખવાનું, ચલે છે ને કાઢી નાખે એટલે કોઈ અચળાંક મૂકી દીધો કે, પછી જે કે અચળાંક મૂકીએ ને એ સમીકરણ નંબર આપવાનો એક, બરાબર? અને હંમેશા કેટલો નંબર આપવાનો? એક. પછી બંને બાજુ શું ઉમેરવાના? પારિમાણિક સૂત્ર. બંને બાજુ પારિમાણિક સૂત્ર લખી અને કૌંસમાં ઉપર જેટલી જેટલી ઘાત આપી હોય ને એ બધી ઘાત છૂટી પાડી દેવાની. એટલે કૌંસ સૂત્ર પાડી દીધો. પછી જમણી બાજુ ચેક કરવાનું, બરાબર? જમણી બાજુ જોવાનું એમ વાળું કોણ છે, પછી કેટલા કેટલા છે અને એની કેટલી કેટલી ઘાત છે, બરાબર? આ એમ વાળું એક જ છે જો અહીંયા. પછી એલ વાળું પણ એક છે. આ ટી વાળા કેટલા છે? બે છે. તો બે ને ભેગા કરી દીધા અહીંયા. પછી એ વાળા પણ કેટલા છે? બે છે. એને ભેગા કરી દીધા. હા, એટલે બંને બાજુ એક સરખા થઈ જશે. બંને બાજુ સરખા થાય પછી બંનેના શું સરખા હોવાના? બોલ, બંનેનું શું સરખામણી કરવાનું? પરિમાણ. પરિમાણની, બરાબર? પરિમાણ. એના પરિમાણની સરખામણી કરીએ એટલે આપણને સમીકરણ મળે બે. તો જે સમીકરણ મળ્યા ને એ સમીકરણ નો ઉકેલ લાવતા આવડે ને? હા સર. તો મેથ માં જો ને. હા હા, તો ઉકેલ લાવ એટલે તને કોની કોની કિંમત મળી ગઈ? એ, બી અને સી ની. સી ની બસ એ ત્રણે ત્રણ કિંમત પાછી ક્યાં મૂકી દેવાની? સમીકરણ નંબર એક માં. ઓકે. હા સર, સમજાઈ ગયું. હાલો, બીજું કોઈ હવે? સર આ હેલો સર, અને રાઈડ બેક માં ભાઈ ધીમે ધીમે બોલ બોલ પેલા. હાલો, વિડીયો મોકલી જજો ને. હાલી, બીજું બોલ. કોણ બોલતું તો હમણાં? બીજું સર, આપ સર આપણે અવરોધ નું પારિમાણિક સૂત્ર મેળવી ગમે એક દાખલામાં આવડા સૂત્ર લગા આવડા સૂત્ર મૂકવી તો ચાલે ને? અવરોધ નું ને? અવરોધ નું પાર. હા, અવરોધ નું આપણે હમણાં પારિમાણિક સૂત્ર મેળવ્યું. એ જ્યાં જે અવરોધ આવે તે ગમે તે પારિમાણિક સૂત્ર સરખું જ થશે, એમાં કઈ ચેન્જ ન થાય. હા, આ R નું સૂત્ર મેળવ્યું ને આપણે. હા, તને હવે કોઈ પણ દાખલામાં તું જા ત્યાં તને R માંગ્યો હોય તો તાર R નું પારિમાણિક સૂત્ર આ ફિક્સ, એમાં કોઈ ફેરફાર ન આવે. ચલો, બીજું કોઈ નેક્સ્ટ? હા, હવે હોમવર્કમાં કોને મોકલવામાં પ્રોબ્લેમ થતો હતો ભાઈ? ઝડપથી બોલો. સર મારે પ્રોબ્લેમ થતો હતો. સર મારે પણ થતો હતો. સર મારે પણ થતો હતો. હા, તો જેને જેને પ્રોબ્લેમ થતો હતો ને એ શું પ્રોબ્લેમ આવતો હતો ને એ સ્ક્રીનશોટ પાડી મને પર્સનલમાં મોકલવો. ઘણાને એવું છે પીડીએફ મળતી જ નથી ક્યાં સેવ થઈ. તમે જયારે પીડીએફ બનાવો છો ને ત્યારે તમને એ લોકો પૂછે તમારે પીડીએફ ને ક્યાં સેવ કરવી છે,
તો હંમેશા શું કરવાનું તમારે તમારો ફોન હોય ફોન ની અંદર અથવા એક બલ સમજો કે આ ફોન છે ફોન ની સ્ટોરેજ છે એક બલ એસડી કાર્ડ તો બે માંથી કોઈ પણ એક ની અંદર કોઈ ફોલ્ડર ની અંદર નહીં સેવ કરવાનું બહાર સેવ કરવાનું ડાયરેક્ટ ફોન ની મેમરી હોય એમાં સ્ટોર કરી દેવાની અથવા તો મેમરી કાર્ડ હોય ને એમાં ડાયરેક્ટ બહાર સ્ટોર કરી દેવાનું તમે ફોલ્ડર ની અંદર ફોલ્ડર માં સેવ કરશો ને એટલે ગોતવા માટે તકલીફ થઈ જશે સમજ્યા ઓ સર તમે પીડીએફ બનાવશો એટલે તમને પૂછે ક્યાં સેવ કરવી છે તો ડાયરેક્ટ શું કરવાનું સિલેક્ટ કરી દેવાનું ધારો કે એસડી કાર્ડ તો એસડી કાર્ડ માં બહાર જ પડી હોય ત્યાંથી તમે ડાયરેક્ટ મળી જશો પેલું તમે સેવ કરો ને એટલે સોફ્ટવેર વાળા શું કરે એ પોતાનું એક સ્ટોરેજ ની જગ્યા બનાવે અને અંદર અંદર નાખેલી હોય આપણને મળે નહીં એટલે બહાર સેવ કરવાની યાદ રાખજો ફોલ્ડર ની અંદર નહીં ઓકે સર મારે તો અપલોડ જ નથી થતી ફાઇલ સર મારે અપલોડ નથી થતી અપલોડ ન થતી ને એને શું કરવાનું બધું બંધ કરી દેવાનું પછી બ્રાઉઝર ની અંદરથી લિંક ખોલવાની રિફ્રેશ કરવાની રિફ્રેશ થાય ને રિફ્રેશ ક્યાંથી થાય ખબર નહીં તો ઉપર પેલા ત્રણ ડોટ આપ્યો હોય ત્રણ ડોટ એમાં આમ સર્કલ આપ્યું હોય એવું કઈ અને ખાસ કરીને ગૂગલ ક્રોમ માંથી ખોલવાનું તો ગૂગલ ક્રોમ માંથી ખોલવાનું બરાબર બીજા બ્રાઉઝર માંથી તકલીફ પડશે થોડી એટલે રિફ્રેશ કરી દેવાની લિંક ને અને પછી એની અંદર અપલોડ કરવાની એટલે થઈ જાય શરૂઆતમાં કદાચ એક બે દિવસ આવું ઇસ્યુ રહેશે પણ એક વખત તમે ટેવાઈ જશો ને પછી કોઈ ઇસ્યુ નહીં આવે ચલો બીજા કોઈને કઈ અલગ પ્રકારની તકલીફ સર મારે પહેલા ઈમેલ આઈડી માંગે હું ઈમેલ આઈડી નાખું ને પછી પાસવર્ડ માંગે છે હા એ કેવું હોય તે તારે ઈમેલ આઈડી થી લોગિન કરેલું હોય મેં ગઈકાલ બતાવ્યું હતું ખબર હા હા જો ફરી પાછું બતાવો સમજ ધારો કે મેં આ લોગિન કર્યું છે હવે અહીંયા હું ધારો કોઈ બી વસ્તુ ખોલું ગૂગલ એટલે પહેલા શું કરે મને હું લિંક ખોલું ધારો કે અહીંયા મારા પાસે હું લોગિન નથી થયેલો તો મને શું કરશે પહેલા ઈમેલ આઈડી ને પાસવર્ડ માંગશે તો મેં તમને ગઈકાલે કીધું હતું કે તમારે કમ્પલસરી શું કરવાનું ધારો કે હું અહીંથી બહાર નીકળી ગયો જો એટલે સીધો મારી પાસે ઓપ્શન શું હોય અહીંયા અહીં લખેલું છે જો સાઇન ઇન દેખાય હા તો ત્યાં સાઇન ઇન ઉપર કરશો ને એટલે તમને શું માંગશે ઈમેલ આઈડી અને પાસવર્ડ તો તમે જે ઈમેલ આઈડી થી યુઝ કરતા હોય એ ઈમેલ આઈડી અને એ પાસવર્ડ નાખીએ